વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 2 જો આપણે એ નું પાનું જોઈ લીધું, અઈ નું જોઈએ છે, બરાબર. હવે આમાં બધે શબ્દો આવશે, અઈ ના આવશે, તો આ એરાનું સારું પાનું આપણે કર્યું. હવે એના પછીનું પેજ ખોલો. કેટલા નું પેજ છે? 39 તો ચલો આપણે 39 નું પેજ જોવાનું છે. અને જુઓ, વાંચો, શીખો અને લખો. વાંચવાનું છે એટલે હિન્દી વાંચતા આવડી જાય, શીખો એટલે લખવાતા શીખવાનું છે કે વણાક કરવાના, માથે બે માત્રા કેમ કરવાની, હિન્દીની માત્રા કેમ કરવાની એ જોવાનું છે, અને લખવાનો મહાવરો રાખવાનો. તો ચાલો એમાં શું કરવાનું છે. તો પહેલો શબ્દ છે મૈયા, એમાં ટપકા ડાળેલા છે ને નડાળ, મને ખાટો કરો. મૈયા માથે બે માત્રા કરો મોની પાસે. તો આવી રીતે જે ટપકાવાળી લાઈન છે આખી એને ખાટી કરી નાખો. મૈયા, ભૈયા, નૈયા ને ગૈયા. પછી જે બે લાઈન આવી છે દ્વિતીયા કલરની, એમાં તમારે ફરીવાર લીટી ઉપરની લીટીને અડાડીને લખવાનું છે મૈયા. વચ્ચે એક લીટી છોડેલી રાખવાની છે અને પાછું મૈયા લખવાનું છે. તો આવી રીતે 1, 2, 3 ને 4 વાર હોવું જોઈએ. બધા શબ્દો 4-4 વાર કરી નાખવાના છે. એક વાર છાપેલા એક પાછા 3 વાર કરવાના છે. પછી હવે નીચે જુઓ, એવી જ રીતના શેરો ટપકા ડાળો અને ઘાટા કરી અને સરસ મજાના અક્ષરે લખો શે. પછી જે દુધિયા લાઈન આવી છે એમાં નાના અક્ષરે લખો શેરો. તો આવી રીતે તમારે બધા શબ્દોને ઘાટા કરવાના છે, બોલતું જવાનું છે, લખતું જવાનું છે. ખેરો, તેરના, રકૈયા, બરાબર. હવે એના પછીનું જુઓ, નીચેનું જુઓ, જે ચિત્રવાળું છે ને જુઓ, અહીંયા આવું સર્કલ વાળું આપ્યું છે ને એમાં જુઓ જે અહીંથી શરૂ થતા શબ્દો ને સાચો કરો. હવે આપણે પહેલા ધોરણ મેં કરતા ને એના ખાલી અક્ષર ઓળખતા, હવે શબ્દો ઓળખવાના છે. પહેલો અક્ષર અહી, જેમાં અહી આવતું હોય, એ વાળો અહી વાળો શબ્દ કયો છે? બે માત્ર અહી, તો આ રહ્યું ઐરાવત. તો ઈ જે ખાનું છે એમાં રાઈટ કરો, અહીંયા પૈસા છે એમાં નથી કરવાનું. પછી એઈ ન ક, તો એઈ ન માં એ આવ્યો ને પેલો, તો ચાલો એમાં રાઈટ કરી દો. પછી ભૈયામાં નથી કરવાનું, ભલે શબ્દ અહીં વાળો જ છે પણ આપણને શું કીધું છે? એ ગોતવાનું કીધું છે, બરાબર. તો ચાલો આપણે એ ગોતીએ. એક ક્યો, તો ચાલો એમાં રાઈટ કરી નાખો ખાનામાં. અને પછી છે ખે, તો કેટલા ખાનામાં આપણે રાઈટ કર્યું? 1, 2 અને 3. જો તમારે આવી રીતના કરવાનું છે, 1, 2 અને 3, બરાબર, બાકી કરવાનું નથી, બરાબર. એક તો આપ્યું છે ઈરાવત, એવું જોવો જ્યાં પીળું ખાનું છે અહીંયા કરવાનું છે. હવે બાજુનું ચિત્ર, બાજુનું જુઓ, જુઓ આ છે ને, એમાં શું કીધું છે? એ થી બનતા શબ્દોને, સામે આપેલા શબ્દની દિશાની તીરની દિશામાં શબ્દ બનાવવાનો, તો એ પણ આપણે આવડે છે. એ ન ક, જો એક બનાવેલું ઉદાહરણ આપ્યું છે. બીજું શું બનશે? એ અહીં થી લેવાનો, રાવત અહીં થી લેવાનો, એ રાવત. તો ચાલો લખી નાખો, એ રાવત, બરાબર ખાનામાં. પછી બીજો શબ્દ કયો બનશે? એઈસા, ઈશા. મારો એ આવો થાય છે એટલે તમને આવો લાગશે, તમને જે આવડતો હોય એવું કરશો તો ચાલશે. પછી છે એક્યો, તો ચાલો તીરની દિશામાં લખો એક્યો, વાક્ય બન્યું ને. પછી છે એલાનમ, તો ચાલો પેલા એને અહીં લીધો અને લાન ને અહીં લીધો, તો શબ્દ બની ગયો એલાન. પછી હવે કયો બનશે? ઐશ્વર્ય, ચાલો એને પણ આપણે સરસ અક્ષરે લખીએ ઐશ્વર્ય, બરાબર. તો આવી રીતે આપણે આ શબ્દો 6 શબ્દો થઈ ગયા. જો જી તમારી બુકમાં 6 શબ્દ તમે ખાનામાં લખ્યા છે, તો જો આવી રીતે લખવાના છે, બરાબર. હવે નીચે જુઓ, ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો. ચિત્ર ઓળખો જી, પેલું ચિત્ર શેનું છે? તો કે છે છાપાનું. તો છાપાની હિન્દીમાં શું કહેવાય? જો કૌંસ આપ્યા છે માંથી ગોતો તો શું આવશે? દૈની. તો ચાલો જે નીચે બે દુધિયા લાઈન છે ને એની વચ્ચે લખો દૈની, એટલે સમાચાર પત્ર. દૈની એટલે રોજ આવે તે. પછી જો બંદૂક લઈને ડ્રેસ પહેરેલો છે તો એમાં શું આવશે? સૈની. અને પછી જો સૈનું ચિત્ર છે, સિંગડાવાળો બેલ છે ને, બળદ છે ને, તો એને હિન્દીમાં શું કહેવાય? બેલ. તો ચાલો એ ત્રીજી લાઈનમાં બેલ લખો. અને ચોથું ચિત્ર સૈનું છે, પૈસો છે, તો એને હિન્દીમાં શું કહેવાય? પૈસા. તો ચાલો મેં આ ચારે લખ્યા છે એ તમે તમારી ચારે લાઈનમાં લખી લો. પેજ નંબર 39 અહીંયા પૂર્ણ થયું. થેન્ક યુ.